नमस्कार इन गुजरात न्यूज़ में आपનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવી તો દિયોદરના દૈયા ગામે દલિત સમાજની દીકરીની છેડતી કરી પરિવાર પર ગામના કેટલાક લોકોએ હિચકારો હુમલો કરતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। દિયોદરના રૈયા ગામે દલિત સમાજની દીકરીની મજાક કરતા ચૌધરી યુવકને રોકતા 10 લોકોએ ભેગા થઈ દલિત પરિવાર પર હિચકારો હુમલો કરતા બે પુરુષોની સાથે બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી, જેઓને દિયોદર સારવાર માટે લાવવામાં આવ્યા છે। સાથોસાથ દિયોદર પોલીસ મથકે રૈયા ગામ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। दलित समाज ना टोड़े टोड़ा घटनानी जाण थता ज उमटी पड़ा था, जारे तात्कालिक आरोपी ने पकड़ी पाड़वानी मांग कराई छे। तात्कालिक धरपकड़ करवामां नहीं आवे तो समाज ना आगेवानोए आंदोलन करवानी चीमकी उपरांत पोलिस तंत्र हरकत में आव्यु छे। एक बाजु सरकार महिला सुरक्षा की बात करे छे, त्यारे रैया गाम दीकरी ने खुलेआम छेड़ती करी सरकार सामे खुल्लो पड़कार फेंक्यो होय एवा सनसनाटी भर्या दलित परिवारे आक्षेप कर्यो छे। त्यारे हवे जुवानो ए रह्यु छे कि दलित समाज पर हुमलो करनार अने दीकरीनी छेड़ती करनार आरोपीने पकड़वा पोलीस केटलो समय ले छे कि राजकीय दबाण में समय पसार करी ले छे, ए तो हवे आवडारो समय ज बतावशे। એટલે 6-7 જણા બેઠા હતા, 8 જણા જેવા, એટલે મને હે મજાક કરવા માંડ્યા, જેનથી હસવા માંડ્યા। એટલે મેં એવું કીધું કે તમે ચમ મારી જોડે મજાક કરો છો ને હસો છો, તો બે માણસ હોય મને ડાયરેક્ટ પકડી અમે પકડીને એમ કીધું કે તમે શું કરી અથવાના છે। એટલે મારો ભાઈ પેટ્રોલ ડીઝલ ભરાઈને આવતો હતો ટ્રેક્ટરમાં, એટલે એ ભાળી ગયો। એટલે એ દોડમ દોડ મારા પાસે આવ્યો કે શું હે ચંદ, તમે કીધું મને હેરાન કરે, એટલે એ રહી ડાયરેક્ટ એની ઉપર મારવા પડી ગયા। એટલે હું એને છોડાવ્યો છે ને તો મને મારવા માંડ્યા અને મને હે ને ખેંચમ ખેંચ કરવા માંડ્યા, અને એને પછી એને તો બહુ માર માર્યો। એ હતા એક ભરત હતો, ભરત રામસુ મસ્ત જેસુ હસમુખ પરમા, પછી નવીન પોસ પગા, અરવિંદ પગા, પછી ગોપાલ નાગજી, આ બધા હતા 7-8 જણ જેવા હતા। તો છોડાવા ભંગી આવ્યા બધા પાડી જાય, બસ એ મારી મમ્મી આવી ને અમને છોડા, મારા ભાઈને મને મારતા પાડી જાય ને તો મારી મમ્મી આવી છોડાવા, તો એ મારી મમ્મીને મારવા માંડ્યા। પછી ભગો લાકડી લઈને આવ્યા તો મારી મમ્મીને મારવા માંડ્યો, અને અમે બે ભગુને તો મારતા જ થઈ રહી। આજ મને કર્યું, કાલે બીજી છોકરીને કરી જાય એમ, એટલે એમને હે ને પૂરતી સજા મળવી જોઈએ, પૂરેપૂરી કડી છે કડી એની સજા આલવી જોઈએ। મારી જોડે રૂપિયા નથી, ભલે અમે ગરીબ ભિખારી છો, પણ અમે અમારી જાત તો ઊંચી છે ને, અમે તો ઊંચા છે ને, અમારી ખુદની મા બાપની ઇજ્જત તો અમારી ઊંચી છે કે નથી, અમારી ઇજ્જત ઉપર જાય એટલે શું કહેવાનું। પછી મારા પપ્પા રહ્યા ને એમ એ આવતા હતા, એ અમને જપાડી કે તમે કરી હેડો અને કે આપણે કોઈ બબાલ નહીં કરવી, તો મારા પપ્પાને હે ને છેતરીને એમણે માથામાં કા માર્યો, અને મારા ભાઈને હે ને શરીના કા માર્યા, અને મને હે ને ચોટલેથી ખેંચી, અને પોસો મને એટલા સુધી કીધું કે એવું ખેંચીને ઘરમાં લઈ જાઉં, હું એના માટે કાફી છું, પોસે એવું કીધું, અને પોસે મને સાથેથી પકડીને લાત મારી અને મારા કપડાં ફડાવી નાખ્યા, પછી અને હિતેશને ગત્તું મારી નાખવાની ધમકી આલી કે તારી બેનને આજે નહીં કાલે નહીં હું ઉપાડી જઈશ, કે ગમે ત્યારે ઉપાડી જવાની મને ધમકી આલી, ચમ તમે કે અમને હોમે જવાબ આલ્યો। આજની તારીખમાં અમારા રૈયા ગામે અમારા અમૃતભાઈ એમના ઘરના દીકરો દીકરી દીકરાને ફ્રેક્ચર કરી નાખ્યું છે, દીકરીને ખૂબ માર માર્યો છે, એમના ઘરવાળાને ખૂબ માર માર્યો, અમૃતભાઈને પણ ખૂબ માર માર્યો છે, અને દીકરીને પણ છેડતી કરેલી છે। હકીકતમાં આ વાત સાચી છે, અને આ બનાવ જે બન્યો છે 100% સાચો છે, અને આને સરકાર પૂરેપૂરો તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરી અને આરોપીને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરે અને અમારા લોકોને સાચો ન્યાય મળવો જોઈએ। રાજુસી પુનડિયા, NS ગુજરાત ન્યૂઝ, ડીસા। બાંગરોળ તાલુકાના ગ્રામ પંચાયતમાં કાર્યરત VC ના વિવિધ પ્રશ્નોને લઈને VC મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને VC મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં VC છેલ્લા 14 વર્ષથી વગર પગારે નજીવા કમિશનથી સેવા આપે છે તેમજ અન્ય કોઈ પણ લાભ મળતો નથી, તેમજ અગાઉ PM કિસાન યોજના, કૃષિ સહાય, એન્ટ્રી વગેરે
કામગીરી હોવા છતાં જ 2 વર્ષથી ચૂકવણું કરવામાં આવ્યું નથી, તેમાં 14 વર્ષથી કમિશન પણ વધારવામાં આવ્યું નથી, જેથી વીમા કવચ કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવા તેમજ અગાઉ પીએમ કિસાન કૃષિ સહાય જન્મ મરણ વગેરેનું ચૂકવણું તાત્કાલિક કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો સરકારની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે વિષય યુનિયન દ્વારા સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મારે એટલું કહેવાનું થાય છે કે જે વિષયો છે, જે યુવાનો છે, તેમનું આર્થિક રીતે શોષણ થઈ રહ્યું છે. નજીવા 8 રૂપિયા જેવા મહેનતાણામાં આ વિષયોને 5-6 ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવા પડે છે, એને ઓનલાઈન અપલોડ કરવા પડે છે અને સાથે સાથે 2-3 પેજની એને પ્રિન્ટ કાઢી અને ખેડૂતને આપવાની થાય છે. ત્યારે આજે આ મોંઘવારીના કારમાં ગામમાં આ વિષયોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે અને એને કોઈપણ રીતે આર્થિક રીતે આ વસ્તુ પરવડી શકે એમ નથી, એમનો પરિવારનું ગુજરાન ચલાવી શકે એમ નથી. ત્યારે માત્ર અમારી સરકારને એટલું જ અમારી દરખાસ્ત છે કે આ વિષય યુનિયનને એમને આર્થિક રીતે થોડુંક સદ્ધર થઈ શકે કે અથવા એનું ફિક્સ પગાર નક્કી થવો જોઈએ અથવા તો આ જે કમિશન આપવામાં આવે છે એવું યોગ્ય વળતર મળી રહે એવું કમિશન આપવું જોઈએ. રવિભાઈ, જે આ સંપૂર્ણ મગફળી ખરીદી તથા કૃષિ સહાય એ સંપૂર્ણ ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, સરકારશ્રી દ્વારા પણ રજૂઆત કરેલી હોય છે કે ખેડૂત પાસેથી પણ એક પણ રૂપિયો લેવાનો નથી, ત્યારે જો વિષયો લોકો પોતે આ કામગીરીનો બહિષ્કાર કરશે તો આખી પ્રક્રિયા સંપૂર્ણ પ્રક્રિયા ખોરવાઈ જશે, કારણ કે ઓનલાઈન ફોર્મ ભરવાવાળું કોઈ હશે જ નહીં. માટે જો ખેડૂતોનું હિત ઇચ્છતા હોય, ખેડૂતોને લાભ થાય એવું કરવું હોય તો આ વિષયોની જે યોગ્ય માંગણી છે તેને માનવી જોઈએ અને ત્વરિત એનું કંઈક અનુકરણ લેવું જોઈએ. સરકાર આ નિર્ણાયક સરકારને અમારો નિર્ણય તાત્કાલિક લેવા 2-3 માગણી અમારી એવી છે કે 2006થી અમારા વીસીએ ખાલી 5-7 કમિશનથી જે કામ કરે છે, આવા મોંઘવારીના સમયમાં એટલા 5-10 રૂપિયા કોઈ વીસીને પોસાયને અંદાજે ગુજરાત રાજ્યમાં 4800 વીસીઓ છે. અમારી 3 માગણી છે. પહેલી કે કમિશન પ્રથા બંધ કરી અને કાયમી સરકારશ્રીને નિર્ણય કરે કે પગાર અમને આપે, કમિશન પ્રથા બંધ કરે અને ગયા વર્ષના જે પેમેન્ટ જે બાકી છે તમામ વીસીઓને આપે. જો આ 3 માગણી અમારે નહીં સમાય તો અમારા રાજ્ય લેવલે જે મંડળ જે નક્કી કર્યું કે આખા ગુજરાતમાં ગ્રામ પંચાયત વીસીઓ બંધ રહેશે એના અનુસંધાને અમે માંગરોળ તાલુકાના જે 58 વીસીઓ છે એ તમામે તમામ 58 વીસીઓ જો આજે 1 તારીખ સુધીમાં સરકાર કંઈ નહીં નિર્ણય લે, આ નિર્ણાયક સરકાર જો નિર્ણય નહીં લે તો એના માટે થઈ અમે 58 વીસી છે એ અમે કાલે તમામ વીસી ગ્રામ પંચોએ તો બધાએ બંધ રાખવાના છે અને બધાએ 58 અમારા સરપંચનો અમને સહયોગ છે અને અમને સમર્થન છે. એ ખેડૂતો સરકાર એ સરકાર છે, નિર્ણય આ નિર્ણાયક સરકાર છે. એ જો ખેડૂતની સરકાર હોય તો એ ખેડૂતની સરકાર છે નિર્ણય કરશે અને જો ખેડૂત અમારા હિતમાં નિર્ણય કરશે તો અમે તમામ ખેડૂતના કામ કરવા રાતને દી અમે તૈયાર જ છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના માંગરોળ તાલુકા અને 8 ગામોને જોડતો લાબરકુવા રોડ બિસ્માર હાલતમાં છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં રોડ બનાવવામાં આવ્યો નથી, જેને કારણે હાલમાં જ ખેડૂતો અને ગામડાઓના રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. માંગરોળ લાબરકુવા વાડી વિસ્તારના રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, ત્યારે ગામ અને તાલુકા મથકે કામકાજ માટે આવતા રાહદારીઓએ 10 કિલોમીટર જેટલું ફરીને આવવું પડે છે. સ્થાનિકોએ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો તેમજ સાંસદ સુધી અનેક વખત રજૂઆત કરી, પરંતુ માત્ર માંગણી અને માપણી કરી સંતોષ મેળવતા રાજકીય આગેવાનો વહેલી તકે આ ટાવરથી લઈને મેડેજ સુધીનો રોડ બનાવે તેવી લોકમાંગ ઉઠી છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. એક્ટર સુશાંત સિંહ મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે. મૃતક એક્ટરની ઓટોપ્સી કરનારી એમ્સની ફોરેન્સિક ટીમે સીબીઆઈને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે એક્ટરના શરીરમાં કોઈ ઝેર મળ્યું નથી. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ બાબતે એમ્સના ડોક્ટરોની સમિતિએ પોતાનો રિપોર્ટ સીબીઆઈને સોંપ્યો છે. સીબીઆઈની ટીમ હવે રિપોર્ટનો અભ્યાસ કરી રહી છે. એજન્સી પાસે ઉપલબ્ધ પુરાવા સાથે ડોક્ટરોના ઓટોપ્સી રિપોર્ટ સરખાવી નિષ્કર્ષ કઢાશે કે એક્ટરની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમ્સના ફોરેન્સિક વિભાગના વિશેષજ્ઞોની ટીમે સીબીઆઈ સામે યોજાયેલી બેઠકમાં વિસ્તૃત તપાસના રિપોર્ટથી તપાસનીશોને વાકેફ કર્યા હતા.
પીએમ રિપોર્ટમાં વિશ્લેષણની પણ ચર્ચા કરાઈ છે. 5 સભ્યોના મેડિકલ બોર્ડના સભ્ય ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે આખરી નિષ્કર્ષ પર પહોંચવા કેટલાક કાનૂની પગલાં વિચારવાની જરૂરિયાત છે. ડોક્ટર ગુપ્તાએ પહેલા જ જાહેર કર્યું હતું કે ટીમના રિપોર્ટ બાબતે કોઈને આશંકા નહીં થાય. ડોક્ટર ગુપ્તાને ટાંકી એક અહેવાલમાં જણાવ્યું હતું કે એઇમ્સ અને સીબીઆઈની રજૂઆતમાં રાજપૂતના મૃત્યુ કેસ વિશે સંમત છે, પણ વધુ ચર્ચા વિચારણાની જરૂર છે. ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज. तो हाल समाचारों में बस आटलू ज समाचार माटे आप जोता रहो एनएस गुजरात न्यूज. नमस्कार.